મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના વિડીયોમાં આપણે વ્યાસ, ત્રિજ્યા, વર્તુળ અને જીવા વિશે શીખતા હતા. હવે આજે આપણે જોઈશું વર્તુળમાં ડિઝાઇન. આમ તો તમને ખબર જ છે કે વર્તુળમાં આપણે ઘણી બધી ડિઝાઇનો બનાવી શકીએ છીએ. તો ચાલો આજે આપણે પરિકરની મદદથી વર્તુળ દોરીએ અને તેની મદદથી આપણે જોઈએ કે આપણે વર્તુળમાં કેવી અવનવી ડિઝાઇનો બનાવી શકીએ છીએ. તો ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પરિકરની મદદથી એક સૌથી અને સહેલી ડિઝાઇન દોરતા તો આપણને આવડે છે કે સૌથી પહેલાં આપણે પરિકરની મદદથી શું બનાવીએ છીએ? સર્કલ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? સર્કલ બનાવીએ છીએ, બરાબર. જે સર્કલ બનાવીએ છીએ એનું કેન્દ્ર બિંદુ, એની ઉપર આપણે નિશાન કરી દઈશું. ત્યાર પછી આ સર્કલની ઉપર આપણે શું કરીશું? પરિકરની અણી મૂકીશું. અને આ જે પેન્સિલની અણીવાળો ભાગ છે તે આપણે ક્યાં મૂકીશું? કેન્દ્ર બિંદુ ઉપર મૂકીશું. અને આ રીતે અર્ધ સર્કલ બનાવીશું. શું બનાવીશું? અર્ધ સર્કલ બનાવીશું. એવી જ રીતે આપણે બીજી બાજુ પણ એવી જ રીતે નાનો એક અર્ધ સર્કલ બનાવીશું, બરાબર. એવી રીતે આ રીતે આપણે જે આ લાઈન છે, જે આ ડોટ્સ છે, એની ઉપર શું કરીશું? પરિકરની અણી મૂકીશું. અને ત્યારબાદ પેન્સિલની અણીવાળો ભાગ જે અહીંયા ગાડી આપણે અર્ધ સર્કલ બનાવ્યું છે એના બિંદુ ઉપર મૂકી આ રીતે બીજું એક અર્ધ સર્કલ બનાવીશું. એવી જ રીતે ફરીથી જે આ ડિઝાઇન બની એના ઉપર પરિકરની અણીવાળો ભાગ મૂકી પેન્સિલવાળા ભાગની મદદથી આ રીતે બીજું એક સર્કલ બનાવીશું. જેમ આપણે આ રીતે બનાવતા જઈશું તેવી જ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાની સર્કલની અંદર ડિઝાઇન તૈયાર થાય છે. આ ડિઝાઇન તો તમને પાડતા આવડતી જ હશે, બરાબર. આ સિવાય આપણે એની અંદર આ જે કેન્દ્ર બિંદુ છે એને મધ્ય રાખી, એટલે કે એક જ કેન્દ્ર બિંદુની મદદથી આપણે એની અંદર બીજા નાના વિવિધ સર્કલો બનાવી શકીએ છીએ. એટલે કે એની મદદથી પણ આપણે સુંદર મજાની ડિઝાઇનો બનાવી શકીએ છીએ અને એના અલગ અલગ ભાગની અંદર સરસ રીતે કલર પૂરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે સર્કલની અંદર કેવી સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ ગઈ. એવી જ રીતે આપણે બીજી કેટલીક ડિઝાઇનો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે સર્કલની મદદથી એક સરસ મજાનું ઝાડપણ બનાવી શકાય છે. અલગ અલગ બંગડીઓને ગોઠવી આ રીતે એક સુંદર મજાની ડિઝાઇન પણ તૈયાર કરી શકાય છે. તેમજ તમે અહીંયા અવનવી સર્કલની ડિઝાઇનો જોઈ શકો છે કે સર્કલની અંદર કેવી સરસ મજાની ડિઝાઇનો કરેલી છે. આપણે પણ આવી ડિઝાઇનો પાડવા માટે પ્રયત્ન કરીશું. આ પણ તમે જોઈ શકો છો કે સર્કલની અંદર કેવી સુંદર મજાની સરસ ડિઝાઇનો કરેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો. હવે મિત્રો, તમને યાદ હોય તો તમે નાના હતા, અરે નાના શું, અત્યારે પણ તમે પેલી નાની નાની ચકરડી બનાવો છો ને, કે એક ગોળાકારમાં કઈ પૂઠું કાપો છો, બરાબર. અને વચ્ચોવચ એમાં આપણે સળી ભેરવીએ છીએ, બરાબર. અને પછી આમ કરીને એને ફેરવીએ છીએ તો એ સરસ મજાની ફરે છે. એવી ચકરડી આપણે ઘણી બધી બનાવી હશે અને ભમરડો પણ જોયો હશે તમે, કેવો સરસ મજાનો ફરે છે, બરાબર ને. તો આ રીતની એક ચકરડી આપેલી છે. એક ચકરડીના ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. હવે તમને ખબર છે કે કઈ ચકરડી સૌથી વ્યવસ્થિત રીતે ફરશે, કઈ નહીં ફરશે, બરાબર ને. તો ચાલો જોઈએ. પહેલું, કઈ ચકરડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે? કેન્દ્રની સૌથી નજીક, કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ. તો તમે જોઈ શકો છો અ, બ, ક અને દ, એમાં કઈ સળી કેન્દ્રની સૌથી નજીક છે? તો કે બ સળી. બ સળી જે છે તે કેન્દ્રની સૌથી નજીક છે, બરાબર. બીજું, કઈ ચકરડી સૌથી સારી ફરશે, બરાબર. તો હવે કઈ ચકરડીની અંદર સળી આપણે વ્યવસ્થિત નાખીએ તો એ ચકરડી વ્યવસ્થિત ફરશે? તો કે બ ચકરડી. બ ચકરડી જે છે તે સૌથી વ્યવસ્થિત ફરશે. કઈ ચકરડી થોડી થોડી ફરશે? કઈ ચકરડી થોડી થોડી ફરશે? તો કે ચકરડી અ.
ચકડી અ અને ચકડી ડ કઈ ફરશે ચકડી અ અને ચકડી ડ એ થોડી થોડી ફરશે અને કઈ ચકડી બિલકુલ નહીં ફરશે તો કે ચકડી ક એ બિલકુલ ફરશે નહીં બરાબર તો આના જવાબ આપણે જોયા તો આ જવાબ આપણે જવાબના આધારે આપણે ચાર ચકરડી બનાવવાની છે કેટલી ચકરડી ચાર ચકરડી બનાવવાની છે આપણે પૂઠામાંથી ચાર ગોળાકાર આકાર કટ કરવાના બરાબર અને એને આ રીતે એક સરી મધ્યમાં એક સરી થોડી સાઈડ પરથી આ બીજી થોડી સાઈડ પરથી અને ત્રીજી થોડી સાઈડ પરથી આ રીતે તમારે ચાર ચકરડી બનાવવાની અને ચારે ચકરડીને ફેરવવાની અને પછી જોવાનું કે કઈ ચકરડી સૌથી સરસ રીતે ફળી કઈ ચકરડી ફળી જ નહીં અને કઈ ચકરડી થોડી થોડી ફળી બરાબર ને તો આપણા આ જે પ્રશ્નના જવાબ છે તે સૌથી વધારે સારી રીતે આપણે ક્લિયર કરી શકીશું બરાબર ને હવે જોઈએ ત્રીજો કઈ ચકરડી થોડી થોડી ફરશે તો કઈ ચકરડી થોડી થોડી ફરશે તો કે ડ ચકરડી છે તે કેન્દ્ર બિંદુથી થોડા નજીકના અંતરે છે બરાબર ને એટલે ડ ચકરડી જે છે તે થોડી થોડી ફરશે કઈ ચકરડી બિલકુલ ફરી શકે નહીં તો અ અને ક કઈ ચકરડી અ અને ક ચકરડી બિલકુલ ફરશે નહીં હવે આ આપણે જે સવાલના જવાબ લખ્યા છે એ આપણા જવાબ સાચા છે કે ખોટા એ જાણવા માટે આપણે શું કરવું પડે ચકરડી બનાવવી પડે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ શું કરવાનું પૂઠામાંથી નાની નાની ચાર ચકરડી બનાવવાની અને જે રીતે આમાં સળીઓ લગાવી છે એ રીતે તમારે સળીઓ લગાવવાની અને પછી એ ચકરડીને ફેરવવાની અને એ ફેરવ્યા પછી જોવાનું કે કઈ ચકરડી સૌથી સારી રીતે ફરે છે કઈ ચકરડી થોડી થોડી ફરે છે કઈ ચકરડી બિલકુલ ફરતી નથી બરાબર ને અને એ રીતે આપણે પ્રવૃત્તિ કરીશું તો જ આપણને ખબર પડશે કે આપણા આ સવાલના જવાબ એ આપણા સાચા છે કે ખોટા છે તો મને આશા છે કે તમે આ પ્રવૃત્તિ દ્વારા આ પ્રશ્નના જવાબની ચકાસણી કરશો બરાબર સિવાય વિદ્યાર્થી મિત્રો તમારી બુકની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે જૂથમાં કરવાની પ્રવૃત્તિઓ છે કેટલી નવી નવી રમતો છે તો આ નવી રમતો અને પ્રવૃત્તિ એ પણ તમારે કરવાની બરાબર અને તમારી ચોપડીની અંદર તેના જવાબો લખવાના તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.